सुबरकोरठ देश विचरे सागर के बंदर वावाणिया माहे प्रगट्या वर्तमान महावीर रे अति अतिशयशाली शुभ संस्कारी ज्ञान अवतारी रत्न दाता श्रीमान रव जी मेहताना आत्मा श्री देवा अंग जात जबत देवी ना प्राणपति प्रभु श्रीमान सुखना भ्रात रे हमने तारी अहो उपकारी ज्ञान अवतारी रत्न प्रदाता परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वतनावृत पंचायत से मुक्षमाला माथी शिक्षा पाठ 50मो प्रमाद एना वीरण आम 95मो पाठ પ્રજ્ઞાબોધ માં પણ પરમ બ્રહ્મચાર્ય લખ્યું છે કૃપાવદી નું જ વચન આ પ્રજ્ઞાબોધ બ્રહ્મચાર્ય રચ્યો છે પણ પ્રજ્ઞાબોધનો મથાળો કૃપાવદી આપેલો છે કૃપાવદી છેલ્લે વર્ષે કહ્યું કે મોક્ષમાળા બાલાબોધ મોક્ષમાળા પ્રજ્ઞાબોધ વિવેચન અને પ્રવેશિકા ચાર પુસ્તકો લખવાની યોજના હતી એમાંથી ફક્ત કૃપાવદીએ તો મોક્ષમાળા લખી બાકીના ત્રણ બાકી રહ્યા એમાંથી પ્રજ્ઞાબોધની તો કૃપાવદે મથાળો આપી દીધો લખ્યું છું ભવિષ્યમાં કોઈક કરશે એમણે કર્યું નહીં એ પરમ પ્રજ્ઞાબોધે મથાળો આપેલો તે ઉપરથી બ્રહ્મચાર્ય જે આ લખ્યું પરમ પ્રજ્ઞાબોધેના હૈયામાં હતું જે વિષયો વિષયો તો કૃપાવદે કયા હતા પણ એ વિષયો પર લખો જેવી તે વાત નથી કેવા કેવા અઘરા વિષયો છે કોકના આપેલા વિષય પર નિબંધ લખવો કેટલો અઘરો એમ આ બધા મથાળ કૃપાવદે આપ્યા છે અને બ્રહ્મચાર્ય તે પ્રમ પાઠ લખ્યા છે કેવા કેવા અઘરા શબ્દો છે એમ અહીં પ્રમાદ વિશે વાત ચાલે છે શું પ્રમાદ આ જીવને સાચું કામ કરતા આળસ થાય છે પણ જરીક આળસ કરી કેટલું ભૂલું થઈ જાય નાની ભૂલમાંથી કેટલું ભયંકર પરિણામ આવે એ માટે બ્રહ્મચાર્યજી આ પાઠમાં દાખલા આપ્યા છે આ પ્રજ્ઞાબોધ બ્રહ્મચાર્યજી પંજમમાં લખ્યો છે પંજમમાં લખ્યું છે એટલે ગવાય ગવાય છે એની સાથે બીજી વિશેષતા છે આખો પ્રજ્ઞાબોધ આવડું મોટું ક્યાંય બ્રહ્મચાર્યજીએ પોતાનું નામ નથી લખ્યું આજે કોકને ચાર લીટી લખતો આવડે ને તો છેલ્લી જે પોતાનું નામ લખે તો એને આનંદ પડે કદ કબીરા તુલસી પણ આણે ક્યાંય પોતાનું નામ નથી લખ્યું એ તો પરમપ્રજ્ઞાબોધ વિલીન થઈ ગયા છે પરમપ્રજ્ઞાબોધ થરતા ને થરતા દેખા પોતે દેખાતા જ નથી એક બે નહીં બ્રહ્મચાર્યજીએ સેંકડો કૃતિઓ કરી છે મોટો મોટો પુસ્તકો લખ્યો છે પણ કહેવાય એનું પોતાનું નામ નહીં આવો એક તો બતાવો આવી સરસ કૃતિઓ કરે થતો બધું નામ નહીં વળી કૃપાવદેવના હૈયામાં જે વાત તે કરી છે એને આપેલો મથારો કેવા કેવા અઘરા છે કે મોટા પંડિતોને વાંધો ન હું છે એવા અઘરા પદ પર એણે આ બધું લખ્યું છે પંચાણું પાઠ કાઢો સાથે બોલજો દેવાનંદન ઓમ રાજતા
बिना जानू तो चरणी आई वरद अचल चरण लो आश्रय आप मन राखो ना अड़गो देवानंदन हो राजचंद्र प्रभु प्यारा अहो शिखामण आपे आपी सदा स्वरूप भजवानी अल्पज तिलपण पण त्यागी टंकोत्कीर्ण तवानी देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आखोली काढ़े हो अमने उदर नारा। ब्रह्मचारी जी प्रभुना बोध मो दरेक पाठ मो पहली लीटी में कृपावती गुण गाय से पचीए लीटी द्रुपद फरी आए तो कड़िए कड़ी कृपावती गुण गाय से जेम रामचरित मानस में चौपाइए चौपाइए राम गाय से सियावर रामचंद्र की जय। भारत भागवत में श्लोके श्लोके श्री विष्णु ने गाया से एम आने लीटिए लीटिए कृपाव देने गाया था। लघु शंकार्थम अल्प दोषति भव भ्रमण अनुभविने दुष्ट दोष उगाड़ो पाड़ो अनहद दया परिए देवानंदन हो चंद्र प्रभु प्यारा। नानो दोष केवं भयंकर परिणाम लावे छे ए परम कृपा दे पोते पोतानो दाखलो आपने कह्यो मोतीलाल मुनियो ने मुनियो परमात्मा केम पड़या छो अमे न जीवो प्रमाद करेलो एने बदले अमारा आटला भोग करवा पड़या અમે માયલ સ્વામીના શિષ્ય હતા લઘુ શંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા છે માટે જાગો અમને આ અનુભવ થયેલો છે। લઘુ શંકા અલ્પ દોષતિ ભવ ભ્રમણ અનુભવિને દુષ્ટ દોષ ઉપાડો ભગવાન મહાવીર સ્વામી ઉપદેશ આપી રહ્યા હતા પૂજની ધારા ચાલતી હતી અને પરમ કૃપાદેવ તે ભાવમાં જૈન સાધુ ગળની ઉંમરે થયેલા તેઓ બોધ સાંભળે છે વચ્ચે એક જ વારનો લઘુ શંકા તે ભગવાનનો બોધ સાંભળતો તૂટક પડી ગઈ અને એની જે જ્ઞાનની ધારા ચડતી હતી તે અટકી ગઈ। આ ભગવાનનો બોધ ચાલતો હતો બોધની ધારા અને એની જ્ઞાનની ધારા ચાલતી હતી અટકી ગઈ નહીં તો તે વખતે અમને કેવું જ્ઞાન થતે કે છે તમે આળસ ના કરશો જણીક જેટલી એક લઘુ શંકા જેટલો પ્રમાદ કરવાથી અમને આટલા ભવ કરવા પડ્યા છે। ગીરના રાજાની સાથે વાતચીતમાં પણ કૃપાદેવે કહ્યું છે કૈલર્યો ગઢ જોતા અમને પહેલા તીર્થંકરો ગણધરો બધા વિચરેલા એનો અમને ભાસ થાય છે તેમનો શિષ્ય રહી ગયેલો તેનો આ કાળમાં જન્મ થયો છે। આ વાત તે વખતે દેશીરાજ નામનું માસિક નીકળ તેમાં છાપેલું છે વાતો ઉપજાવી કારણે જ સાચી છે। એક ભાવમાં પરમપાવદેને પોતાનું જ્ઞાન થયું તો કે છે ઈદની આજુબાજુમાં પ્રદેશમાં
દિગંબરી જૈન આચાર્ય સાધુ તરીકે વિચરતા હતા. ખાવામાં એમને એમના બે શિષ્યોને ખોરાકમાં કે ઝેરી પદાર્થ આવી ગયો, ત્રણ દેહ છૂટી ગયો અને ત્યાં દિગંબરી રીત પ્રમાણે એ ત્રણેયનો અગ્નિ સંસ્કાર કરેલો, ત્યાં ઝેરીઓ કરી છે, આજે પણ છે ત્યાં. 400 વર્ષ ઉપર પ્રકાશ પરમ કૃપાદેવ દિગંબર આચાર્ય તરીકે હતા, ત્યાં અગ્નિ સંસ્કાર કરેલા, ત્યાં આજે ડેરીઓ છે. આ ભગવંત કૃપાલુ નામ શું પાડ્યું હતું? લક્ષ્મીનંદન. કૃપાવદેવ પોતાને જાતિ પૂરતું જ્ઞાન થયું કે મારું નામ રાજચંદ્ર, રાજચંદ્ર રાજચંદ્ર તે ભોમાં એમ રાજચંદ્ર નામ આ કર્યું હતું. અત્યારે તે ડેરીઓ જોઈ આવતો હતો. અવસર બાળો વર્તમાન માર્ગ અરે અનેક કંટક વાળો દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા. તો પ્રમાદમાં કેમ પડ્યા રહ્યા છો? માર્ગ અનેક કોટા વાળો છે, અમને કોટા વાળો રસ્તો સાફ કરતો મહેનત પડી છે. તમારે તો હવે લાઈન ક્લિયર છે. કૃપાલદેવને આ કોટાવાળો રસ્તો સરખો કરતા પરિશ્રમ તેમને પડ્યો. આપણે કયા મતાલવાનું, કંઈ કરવાનું નથી. રસ્તો કરનારને મુશ્કેલી, તમારે તો જવાનું છે, ચાલવાનું છે. ખસેડતા કાટા પરિશ્રમતી અમને થા કચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા. તમારી માટે હું તો લાઈન ક્લિયર કે તમારો કોટા નહીં વાગે. આપણે માટે પરમ કૃપા કેટલી મહેનત લીધી છે, આપણે નગુણા કે એની કદર કરતા નથી. એને કેટલી મહેનત લીધી આપણા માટે તૈયાર થયું, કેટલાય ભોનું જ્ઞાન, 900 ભોનું જ્ઞાન અને આ ભોમાં પણ કેટલી આવક. આ 900 ભોનો તો ઢગલો પાર વગડી કમાણી. આ ભોમાં પણ એક દેખે ને યાદ, સોભરે ને યાદ, મોતે ને યાદ, એક શ્લોક સંભાળતો હજારો શાસ્ત્રો જ્ઞાન ફરી વરે છે. આમ તો આખું પુસ્તક વિશાળ કરે વાંચે યાદ રહી જાય. શતાવધાન આંખે પાટા બાંધીને પુસ્તકો કે વગરતા કે સ્વાદ કે શું બન્યું તે કે કપાળ જોઈને નામ બોલે તે દુનિયામાં કોઈ. અત્યાર તો ભૂતકાળમાં છે, ભાગવતમાં દેખા થયો કોઈ કે નામ નામ દેને બોલાવે? આટલું બધું આ પુરુષને જ્ઞાન હતું અને પોતી બહુ કમાણી આવતા. એ બધી પૂર્વની કમાણી, આ ભાવની કમાણી, કઈ પૈસાની નહીં, આ જ્ઞાનની કમાણી. એના વડે આ પુરુષે આપણે તરવાના માટે આ બધી મહેનત કરી. તરવાના સાધનો, દવા તમારા માટે, રોગ મટાડવા માટે અનેક જાતની જડીબુટી શોધી, વાળી વાટી ઘૂટી ગાળી જાળી ગળ ઉતરી કરી દીધી છે. આપણે તો ફક્ત ગોળી ખાઈ જવાનું રહી છે, પણ આપણને કદર નથી કે આપણું છે. આપણે આપણે કેટલો ઉપકાર કર્યો, ઉપકાર ક્યારે કહીએ? આપણે જો પૈસા આપે તો, બંગલા આપે તો, બૈરો આપે તો, એ ઉપકાર નહીં તો તમને પથ્થરો નાખી નાખ્યા દરિયામાં, ફરી ઉતાર ના આવું. જે પુરુષ આપણને અધ્યાત્મનો માર્ગ બતાવે એ સાચો ઉપકારી. બધી દુનિયા તો તાર રમણ લખી ક્યાં ભાવમાં નથી, કયા ભાવમાં છોકરો હતો, ભૂલના ભાવમાં નતો, ભૂજર હતી, ક્યાં ભાવમાં નતા પડ્યા, ભલે ગોરે ફેરાને ફેરવા પડ્યા હતા દરેક ભાવમાં. કયા ભાવમાં છોકરો નહોતો, કયા ભાવમાં ઘર નહોતું, આમાં આ ભાવમાં શું તમે નવાઈ કરી નાખી. પણ જેણે કોઈને આત્મા સાધ્યો તેણે બહુ સુધર્યો, બાકી બધું આ ગડબડ ગોઠા માટી રમ્યા કર્યો.
કે આ પુરુષ આપણા પ્રત્યે એટલો ઉપકાર કર્યો છે અને એને કેટલા ભોની કમાણી આપણે માટે વાપરી છે. વર્તમાન જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સ્મૃતિ સુખદ છે તેની. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. પરમ કહું કે છે કે જો મને જ્ઞાની મળ્યા હોત મારો તો તૈયાર એની પાસે તારો પગલે પગલે, પણ મારે રસ્તો તૈયાર કરવો પડ્યો. વીર સ્વામીનો છેલ્લો શિષ્ય હતું એ યાદ આવતો તો આનંદ આવ, સ્મૃતિ સુખ છે તેને યાદ આવતો આનંદ. કેવો સમય હતો, કેવો બોધ હતો, કેવો સત્સંગ હતો. મેં મેં લખે છે ને આવકાર તો હમણાં દીઠો, તે વન તે ઉપવન દુકાને બેઠા બેઠા યાદ આવે છે. કૃપાવજીને પૂર્વના બહુ જ્ઞાન હતું. અલ્પ શિથિલ નાથી ભવ ભટક્યો, કોઈ શિથિલ ના થાશો. નાનો છિદ્ર જહાજે પડતા ભરદરીએ ડૂબી જાશો. દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા. એક ધરી શિથિલતા, એક જવાની આદત, એને માટે આટલા બહુ માર કરવા પડ્યા. માટે કોઈ શિથિલ ના થશો, નાની એ પણ ભૂલ ના કરશો, નાની ભૂલ મોટી થઈ પડશે. જરાકમાં બે દડા મીડી પીધી ને ચોટી લે ચાખી દો, ચાખી દો એ ચોટ્યું. આ દુનિયામાં ખોટી વસ્તુનો અખતરો કરવા જેવો નથી. જેનો પારખો ના થાય પીતો જો મરી જાય. જ્ઞાને ના તો નહીં કરવા, નહીં તો કરવા કોઈ મરી ગયો. ચાખ્યું એટલે છૂટે. મુક્ત ભોગી શબ્દ ખોટો જગતમાં. ભોગવીને પછી થોડો ભોગવીને છૂટાય, બીડી પીવન પછી છૂટે, એને કદાચ ના પીશું ખોટી. પરણી પાછું ઘર છોડી છે પછી છૂટે, ચોટ્યું હવે ચાખી ગયો. મુક્ત ભોગી શબ્દ ખોટો મૂક્યો છે. તમને વેરો વેરો તો ભોગવા જેવું નથી, નીકળી જાઓ. ચાખ્યા પછી નહીં છૂટે. ચા પીનારો કોણ છોડે, નથી પીતો નથી પીતો. બીડી નથી પીતો નથી પણ પીવે છે કોણે છોડે. એટલે આપ લોકો અવળું બોલે છે, મુક્ત ભોગી થાવ. ખાઈ ધરાઈને પછી પછી ચોટ્યું છૂટે. મુંબઈમાં ઘાટકોપરનો મંદિર વાંચતો હતો, તે બપોર ફરવા નીકળ્યો. પેલું કયું રાજાવાડી ગાર્ડન એ બાજુ નીકળ્યો તો એક બેન આવે મંદિર પોતે ગયો હતો. આવડી છોકરી રિહેલી મન આઈસ્ક્રીમ આપો, આઈસ્ક્રીમ આપો. મેં કહ્યું અમારે તો કોઈ માગતો, થર્કથી માગે છે. તમે એને ખવડાવ્યો કોઈ એમ. આ જગતમાં કોઈ એમ માનતો કે ભુક્ત ભોગી તો ના થઈ શકાય. હાથ ખરડીને જોવા તો કઈક રસ્તો રહી જાય, ન ખરડાય શું ખોટા. ભુક્ત ભોગી થવા જેવું અલ્પ શિથિલ નથી પણ ભટ કોઈ શિથિલ ના ખાશો. નાનો છિદ્ર જહાજે પડતા ભરદરીએ ડૂબી જાશો. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. નાનું કાણું દરી પડી જાય તો આટલામ શું, એટલું કાણું તો આખી વાણ ડૂબાડી જાય. આટલી દરી તણકી હોય ને એમ કાલે ચાલશે ગંજી મેલી છોડું, ગંજી પડી જાય. સમય માત્ર પ્રમાદ ન કરવો, કયો ન કાઢી નાખો. મને કહ્યું મારી સ્વામી વાત કરી હતી ને, સમય એમ ગોયમ માપ માય એ કહેલું કાઢી ના નાખ્યું તો અમલમાં મૂકજો.
समय प्रमाद न करवो कयो न काड़ी नाथ रे अत्यंत प्रमाद चताय के मन काळजी राखो देवानंदन राज चंद्र प्रभु प्यार ब्रह्मचारी जी के आटलो बधो प्रमाद काळजी केम राखता नथी मात्र जाग करवा कहूं माटे जागो जागो कृपा दे कैसे के तमे जागो नहीं तो शुद्ध से आंखो लोक बड़े ते दुखे जेती भागो भागो देवानंदन हो आज चंद्र प्रभु आ मरता मशू पड़ा रिया छो के टाड़ टाड़ थी बड़ी देश બળતું થઈ જઈશ નીકળી જા આ મળતામાં રહેવા જેવું નથી ના આ ટાડું ડે અરે અગ્નિ સંગરતા કોઈ ન શાંતિ પામે સકલ વિશ્વને બાળી દેતી શિથિલપણાને નામે દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યાર એક જરીક અગ્નિ સંગ્રહ તો આખી દુનિયા બાળી નાખે એમ જરા નાનો દોષ હોય તો એક પીપ ભરેલું દૂધ હોય અને એક જરીક આટલું છે એમ નાખ્યો તો દૂધ પીવાય મરી જાય બધા જરાકમાં શું આટલો વાંધો નહીં એટલો અઘરું થઈ પડે ડાક્ટર કહ્યું કે તમે પરણ ચીજ ના ખાશો ખાઈએ તો રોગ વિપરીત અને મરી જાય આટલું ખાઈ લેવાનું એનું શું મય ડાક્ટર ક્યાં જવું આવવાના ડાક્ટર જો તું મરી જવાનું ડાક્ટર શું લાગે વળગે ભગવાનને તો દયા માટે કે છે બાકી ચરી નહીં તું મરી ડાક્ટર નહીં મરી જવાનો બીજો દાખલો આપે છે પહેલો દાખલો તો કૃપાદેવે પોતાના દોષનો જ કહ્યો કે માં દોષ કર્યો મારે ભોગ કરવો પડે બીજો દાખલો આપે ધર્મ ભોજના મે મંત્રેશ્વર નાશવંત કૌ જાણી દીક્ષા લઈને ઉત્તમ પાળે લોકે અતિ વખાણી દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યાર ધર્મ ભોજનામના મંત્રી હતા એને વૈરાગ આવ્યું બધું નાછુંદ જાણીને દીક્ષા લઈ અને પાળ છે તે લોકો વખાણ એવી કેવી દીક્ષા પર કેટલા ઊંચા હતા પાળ જેવી તેવી નહીં પછડી યાત્રા જેવી નહીં ઉત્તમ પાળતા વિહાર કર વાસ્તકપુરમાં ધર્મ ભોજ મુનિ આવ્યા વાસ્તક મંત્રીની પત્નીએ દાદાર્થે બોલાવ્યા દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ત્યાં ધર્મઘોષ મુનિ આવ્યા ધર્મઘોષ મુનિ ને વાતક મંત્રીની પત્નીએ બોલાવ્યા ઓઢાવા મધુમિત્રિત ખીર દેવા જાતા મુનિ અયોગ્ય ગણી તે પાછા વળ્યા ભિક્ષત જીને ઓકે દીઠો ગણીએ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યાર મુનિ વરવાવેલા અને પેલી પ્રધાનની પત્ની ઓરાવતી હતી વાતક મંત્રી ઉપર બારીએ જુએ છે પેલા ઓરે છે ઓરાવે છે પણ તેમાં ઓરાવતા આવતા જ ખીર ખોણવાળી એનું ટીપું ભોંય પડી મુનિ પાછા વળી ગયા મન ના ખપે ઓરાવા આવતો એક ટીપું ભોંય પડ્યું મુનિ પાછા ના ખપે એક ટીપ આવશું પણ ટીપું ભારે થઈ પડ્યું ભમરો મજો મધુમિશ્રિત ખીર દેવા મધુમિશ્રિત ખીર દે ટપકેલો મધુબિંદુ ની જમીન પર જો જુએ ઉપર ઉપર ન લઈ મધુમિશ્રિત
वास्तक मंत्री मधुमित्रित किर देवाचार मुनि अयोग्य गणीते पाचा वलिया भिक्षा तजिने गोखे दे देवानंदन हो राजचंद्र प्रभु प्यारा वातक मंत्री नवाई पाम्या विचार करवा लाग्या केम मुनि आहार लिदावन पाचा तुर्क जवाग्या देवानंदन हो राजचंद्र प्रभु प्यारा मंत्री जुए छे કે મારા પાછા કેમ મળ્યા કોર્યું નહીં ને શું થયું કેમ થયું શું કારણ કેમ જોયું તો શું થયું ટપકેલું મધુ બિંદુ દેટું જમીન પર જાજો પડેલું ખોણ વાળી ખીર ગણ્યું માખી બણ બણ તે બહુ બાળી ગરોળી નું બચ્ચું રાજચંદ્ર પ્રભુ પ્યારા પડેલું એની પર માખવ બમણે માખવ બમણે માખવ ને ખવા માટે ગરોળી નું બચ્ચું આવ્યું ગરોળી નું બચ્ચું પેલી માખવ ખાવા આવ્યું માખી બણ બણ તે બહુ બાળી ગરોળી નું બચ્ચું અચાનક માખી ખાતું આવે ત્યાં કાચંડો સિંહ તમો માખો ખાતો તો પંચીડો આવ્યો પંચીડો ગરડો બચીને ખાવા લાગ્યો આવી અચાનક માખી ખાતું આવે ત્યાં કાચંડો સિંહ તમો પકડી બચ્ચાને મારી ખાવા માંડ્યો દેવા પહોંચડ્યો પેલા ગરુડા બચ્ચા ને ખાય છે ગરોળી માખી ને માખી ટીપુ ટીપુ ખાય છે એ ટપકા માંથી કેટલું થયું આવી બિલાડી તેને પકડે ત્યાં દોડ્યો જાફરીયો બિલાડી કોચડા પકડવા આવ્યો ત્યારે એને ઉપર જાફરીયો કૂતરો આવ્યો આવેલા મે માન તણો એ હતો કૂતરો વળ્યો મેમન આવેલા એની સાથે ગાડી પેરો આવેલો કૂતરો તે કૂતરો પેલો કૂતરો બેલાડ્યા ઘરનો કૂતરો બે ટીપુ ખાવા માખી આવી માખી ખાવા ગળનું બચ્ચું આવ્યું એને બચ્ચા ખાવાને કોચીલો આવ્યો કોચીડાને મારવા બિલાડી આવી બિલાડી આમો જા ફરી કૂતરો આવ્યો આ પાછો એ કૂતરો બીજો કૂતરો આવ્યો મહેમાન નો કૂતરો ઘરનો કૂતરો બે બાજા આવી બિલાડી તેને પકડ્યો આવેલા મહેમાન ત્રણો એ હતો કૂતરો ભળ્યો નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા સ્વાન મંત્રી નો તેની સાથે બાજો લડવા દોડી પોતાના કૂતરાના પક્ષે લડ્યા દાસ શિર ફોડી દેવ પેલા બે કૂતરા લડતા મારો કૂતરો તો હળકો તે પેલા ઘરના નોકર પેલો કોણ મોથો ફોડી લડી પડ્યા શેમાંથી આ ટીપુ ખીરનું ઓર્યા વગર ચાલ્યા ગયા વાતક મંત્રી ચિંતવતો ત્યાં દીર્ઘ દ્રષ્ટિ મુનિ કેવા કરુણા કાજે ભિક્ષા ત્યાગે ધન્ય ધન્ય મુનિ કેવા દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા મંત્રી લીન થયા વિચારે ગત ભવ સ્મરણે જાગ્યા સ્વયં બુદ્ધ થયા કેવળી ત્યાં દેવો પૂજવા લાગ્યા દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા મંત્રી વિચાર કરવા લાગ્યા વિચારમાં વિચારમાં મંત્રીને જાતિ જ્ઞાન તો પોતાનો પૂરો બોલ અને પછી તો એમને કેવું જ્ઞાન થયું પાછું દેવ પૂજવા આવ્યા મધુબિંદુ સમ અલ્પ શિથિલતા યુદ્ધ ભયંકર વાળી આ
ટીપુ એ ભયંકર થઈ પડ્યું. કેવું થયું? મોટું ભયંકર યુદ્ધ થઈ પડ્યું. વિચારવાર જીવો મંત્રી સૌ એ સૌ દોષો ટાળી નંદન હો. જરાકમાં શું જરાક જબરું થઈ જાય, પાંચમાં એક જરી કોઈ ની અણી ખાલી દો, એ અણી શું ભગત વાલે ગયો કોણો થઈ જાય, એમ ઝેર જરી ખાઈ લેવાય ને, જેનો પારખો ના થાય ખાઈ તો જો પછી નહીં ખબર શું ખેનારો. ત્રીજો દાખલો આપે છે. કેટલા વાગે છે? સાડા ચાર. રાજચંદ્ર પ્રભુ પ્યારા. પાંડવોએ રાજસુયજ્ઞ કરેલો, રાજસુયજ્ઞ કરેલો અને સરસ મંડપ બાંધેલો. કેવો સરસ! આજે બાંધે સત્યદાર કેમ ના હોય? મય નામનો બિલ્ડર હતો હોશિયાર, એણે બાંધેલો. તે જો જળ તો સ્થળ દેખાય, સ્થળ તો જળ દેખાય, પાણી દેખાય પણ હોય જમીન, અને જમીન દેખાય પણ હોય પાણી, ભીત દેખાય પણ હોય બારી, બારી દેખાય પણ હોય ભીત. તે જાય તાર મથુઓ ચડાય અને પેલું લુગડો ઢીલો મૂકે તો પલળી જાય. હું તો જાય તો કોરું હોય. આવું મંડપ બાંધેલું સરસ. આજે કેવા બાંધે છે તો તેના રાજા ક્યુ ના બાંધે? નવાઈ વાત નથી. અત્યારે કેમ મંડપ બાંધે તો આપણે જોઈ રહી બે ઘડી સર ક્યુ રચના કરી. તે જોવા આવ્યો રાજા દુર્યોધન, એ જોવા આવ્યો, એ ચકિત થયો. એ કેવો મંડપ હશે બોલો? તે પછી બારી ત્રણ નીકળ્યો તો માથામાં ટીતો અને કોરું છે એમ જતા લપસી પડ્યો. તે જોયું દ્રૌપદીએ, એક બોલ બોલી ઓંધરાના ઓંધરાથી શું થયું? એમાંથી મા બોલતી દૂર એક બોલ દુર્યોધન જળને થળ જાણી પટપુરને જમી જાવે નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યાર. કોણ બોલ્યું? દ્રૌપદી યૌવન મદમાં બોલી. દ્રૌપદી યૌવન મદમાં બોલી સહજ હાસ્ય સહ બોલી. અંધ પિતાના પુત્રો અંધા વગર વિચારે બોલી દે. વગર દોષે પણ અઘરું થઈ પડ્યું અને કદી મસ્કતે વાંધો છો દેર પહોંચે ફંકે એને વિચારી ગઈ. દુર્યોધન વેર વસ્યુ તો દ્રૌપદી જીવ તે જીતી. પછી એના વેર જુક્તરમમાં બોલાવ્યા અને એને ભૂણ થયો તો જુક્તરમમાં ગયા હાર્યા. શેમાંથી? એક બોલ વાંધરાના વાંધરાજી. ઘણી જગ્યાએ એક નાના જેવા બોલમાંથી થાય અને જર જોરું અને જમીન ત્રણ કજ્યાનો છો. મહાભયંકર તો આ મૈરીની જીભથી જ થાય છે. આટલું બોલી એમાં જીભ થયું. સીતા ન બોલવાનો બોલ બોલી એના દિયરને કે તમારો ભાઈ બોલાવે તો જતા નહીં ને, કે મારો ભાઈ કોઈ નામ પણ તમારી મારા રક્ષક રહેવાય નહીં. એ જાણી ગયો ભાઈ ઉતારો આ બાર તો આટલા માટે તો ફરતો હતો. આવી સીતાએ એના પવિત્ર એવા દિયર એની સેવા કરવા મળ્યો બ્રહ્મચારી પણે એને મેળવું કરતે એમ થયું.
એટલે બહેરાની જીભ લડાયું કે ખરે ઘણી વખત. દ્રૌપદી યૌવન મદમાં ભૂલી સદ હાથ અંધ પિતાના પુત્રો અંધ વગર વિચારે દુર્યોધન વેરવસ્યું દ્રૌપદી દૂતે જીતી બધું આર્યા અને પછી બ્રહ્મ એને મૂકી એ ગઈ. બરી સભામાં માસિક કાળે ચીરતાણા શીવીતી મંથલી તે વખતે એનો ચીરહરણ થાય છે. એક બોલ બોલે એમાંથી આ ફળા ભીમે દુર્યોધન હણવાની પ્રતિજ્ઞા કીધી તને મારવા શું એટલા માંથી. મહાભારત યુદ્ધે હિંસા અકત્ય હાથે કીધી આ જો કહ્યું એમાંથી મહાભારત ઉભું થયું. ચોથો દાખલો આપે છે આ બધા પ્રમાદના નાની ભૂલોના શું પરિણામ આવે છે તે. નેપોલિયન જીવન વળી જોજો મહાપ્રતાપી સુરો કેવો તો મહાપ્રતાપી સુરવાર હતો લગભગ આખા યુગને જીતી લીધું હતું. ધારે સમયે ધારે જગ્યા વાળો ધણી જાય બધી દુનિયા પફડી ગઈ એટલો પણ આટલા અમે ભાટો તે ભાટો ચડેલો બધી જીત કઈ ગયો. નેપોલિયન જીવન વાળી જોજો મહાપ્રતાપી સુરો યુદ્ધો સર્વે ધાર્યો જીતો બુદ્ધિમાં પણ પૂરો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારો કુચ કરે નિજ સૈન્ય મો કરે જરા વાર તે સૂતો છેલ્લા સૈનિક ને દઈ હુકમ જમાડવા તે ચૂક્યો દેવાનંદ. મોટું લશ્કર ઊંઘે ને ઘોડા પણ ઊંઘી લે મોખરે તો તે બાજુ રહીને ઘોડે રાખી ઘોડા પણ ઊંઘતો હતો. છેલ્લો સૈનિક મને જગાડે પહેલો આખો લશ્કર જાય ને છેલ્લો જગાડે એટલું પણ છેલ્લો ચૂકી ગયો જગાડવા અને હરી ગયો. કૂચ કરે ને સૈન મો કરે જરા વાર તે સૂતો છેલ્લા સૈનિક જય હુકમ જગાડવા તે ચૂક્યો કેવા નંદન રાજચંદ્ર પણ વખત સર પહોંચી ના શકતા અંતિમ યુદ્ધે કોયું છેલ્લા જમા બધું મેળવેલું આખું યુરોપ ફંડ જીતનું હતું. મહારાજ અઘરું થઈ જાય હું ખેતર તમાકુ ઉકવેલી વાહો ગયેલો હવે હવા થવાયું છે ઝાકર પડે છે વાઈન વાળી ઘેર ગઈ આવું આવતા પોંદડી નામ એટલે ગરું મૂક્યું રોજ તો ઝાકર નહોતો પણ કોણ ગીણે પણ કેટલા ઝાકર પડવાનો તો કવિ આવું ઘેર થઈને આ હવા થવા છે પણ આવતા એક પોંદડી ના માર જરી ચૂકે તો કેવું થઈ જાય છે વીણ જોકો જરી ઊંઘીએ તો જાય ઊંઘવા જેવો જમાનો નથી લેન ઊંઘી લઈએ ઊંઘવા માટે નથી આ ધર્મ. તમને થોડો સમય મળ્યો છે ઊંઘવામાં કાઢશો મુંબઈ તમારા માટે જોખમદારી ઘણી છે જેને હુકમદારી તો ઊંઘે ભલે સ્ટેશન ઉપર પેલા ફેરિયા બધા ઊંઘે છે કશું જોખમ છે એને કોણ લેવાનું પણ તને ખિસ્સામાં 50,000 રૂપિયા હોય તો ઊંઘ્યા નહીં અને ખીલું ખીસું ખાલી થયું નહીં ખરાશ. આવી મોટી જવાબદારી છે આપણને માટે
હું ક્ષણે આવે છે. તમારે આ નરના નરોત્તમ થવું છે એવું મહાન ભયંકર તમે કાર્ય આરંભ્યું છે. ઊંઘે છે જેમ જાદો ધંધો હોય ઉતો હોય એમ આપણે મોટું કાર્ય કરું ઊંઘાય છે તે ઊંઘીશું ઊંઘશો લૂંટાઈ દઈશું. ઊંઘવા નથી આ ભાવ જાગ્રત રહો. એક મિનિટ અડધી મિનિટ નકામી ન જવા દો. પછી પાંચમો પ્રસંગ કે છે મહાવીર જીવનમાં જુઓ ચક્રવર્તી સુત સુખો ત્યાગે ઋષ પ્રભુના સંગે કમવા ભારે દુખો દેવાનંદ રહો રાજચંદ્ર પ્રભુ પ્યાર. મહાવીર સ્વામી એક વખત ઋષભદેવ ભગવાનના છોકરાના છોકરા હતા, મરી છે નામ હતું. ભગવાન ઋષભદેવજી દીક્ષા લીધી ત્યારે બીજા કેટલાક રાજાઓએ અને કુમારોએ બધાએ ઘણી દીક્ષા લીધી. ભેગી એણે દીક્ષા તો લીધી પણ ભગવાન તો લુગડું પહેરતા નથી, ખાતાય નથી, પીતાય નથી, ઊંઘતાય નથી, વિહાર કર્યા કરે તો બોલતાય નથી. આ પેલા બધા તો લીધી પણ અને આચાર પહેલ વહેલો કોઈને ખબર નહીં કે જૈન સાધુનો આચાર શું હોય, કોને પૂછે. ભગવાન તો બોલતા નથી, ખાતા પીતા નથી, ભૂષણ કરે છે પણ પેલા તો બીજા સાધુ તે લીલા પડી જાય. શું કરવું આપણે? એ બોલતા ને પૂછવું કોને? એ તો ના ગા પડે, એ તો ખાતાય નથી. તેમાં કેટલાય પછી પાછા પડી ગયા, એમાં મરીથી પણ પાછો પડી ગયો. ભગવાનનો દીકરાનો દીકરો. પછી સંન્યાસીનો વેશ લીધો, પગમાં જોડા પહેરવા લાગ્યો. આ તો ઉઘાડ પગ નહીં ફરાય, ઉઘાડ શેર નહીં ફરાય. પછી હાથમાં લાકડી રાખે દંડી, લોચકાનો મને મુંડન કરવા લાગ્યો. જૈનના વેશ ના રહ્યો. એટલે આ બીજો વેશ ગાટોળામાં તો નહીં, ભગવાન સંવત્સરણ ન થાય. ત્યાં લોકો પૂછે કે તે બહાર બેસી રહે અંદર ના જાય. અને બે જુદો ભગવાનથી કોઈ પૂછે કે તમે અહીં કેમ બેઠા છો, કે ધર્મ છે, કે ધર્મ તો ઋષભદેવની પાસે મારી પાસે નહીં એમ કહેતો. પણ ફરી તો એ મોદો પડ્યો. એમ થયું આટલા ઘણા લોકો પૂછતા તમે એક જ ચેલો ના કર્યો, હું તો પાણી તો પાતો પાણીનો લોટા ભરતો. પછી એક જ્યાંના જેવો શીથીને મળ્યો કે ધર્મ કે ઋષભદેવ તમે શું કા સાધુ થઈ મેળવ તો છે નહીં છે. આ બે ભળતું બોલ્યો એમાંથી આખો કોટાન કોટી સાગરમ આરો વીતી ગયો. તારે છેલ્લે માર સામે કેટલા સંખ્યા પહોંચેલી સત્યાય તો મોટા ગાયા છે. એક જૂઠું બોલ, એક દરેક જૂઠું નહીં ભળતું નરવા કોંધરોવા કે તો છે ને અહીં છે, મારી પાસે ધર્મ નથી એમ પહેલો કહેતો હતો અને પછી તો છે નહીં છે. જૂઠું બોલવામાં પાપ નથી પણ જે જૂઠું બોલવાથી અનંત સંસાર વધે ઘણી એની પરંપરા ચાલે એનું મોટું પાપ છે. જગનમાં પેલો એક જ વાત બોલ્યો ને અધા હોતવ્યમ, તે પછી બકરો ઉંબાનો શરૂ થઈ ગયો. અધાનો વિદોર થાય અજો એટલે ત્રણ વર્ષની જૂની ડોંગર ઉંમાન, એને માટે બકરો ઉંબાનો કેટલું પાપ પરંપરા વધી. જૂઠું બોલાય કે સાચું બોલાય આત્મિક થવું જોઈએ. તે તેદારના વચ્ચે કેટલો સમિતિ ગયો ત્યારે આ આરાને છેડે ભગવાન તીર્થંકર થયા. કેમ?
જરી જૂઠું બોલ્યા, ભળતો જૂઠું બોલ્યા, જૂઠું બોલે વાંધો નહીં, પણ જે જૂઠાથી દુઃખની પરંપરા, પાપની પરંપરા ચાલુ થાય. અલ્પ વચન સૂત્ર કયાથી બહુ બહુ ઊંચા ઉભા કી અલ્પ શિથિલતા ભારે પર દીર્ઘ કાળ લગી દીધા. છઠ્ઠો દાખલો આપે છે, બોલો. રાજા એક થયો બહુ માંદો, મટ્યું રસાયણ ખાધે, કેરી કદી ખાશો નહીં નહીં તો તૂર્ત મરણ તે સાધે. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, એવી આ કરી કરી બતાવી રાજા રાજ્ય બધામાં. આંબાના સૌ ઝાડ કપાવે, જાણી સર્વ નકામા. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, ગયો શિકારે જંગલ માં ત્યાં આંબો સુંદર વાળી. છાયાથી ના ઝેર ચડે કઈ ત્યાં જ બપોરી ગાળી. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, વૃક્ષ ઉપરથી શાખ પડી તે સુંગી કરમાં જાલી. ખાઈશ નહીં હું કહી કરીને ચીર્યો સૌને આલી. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, રહ્યો ગોટલો આ નથી કેરી ગણી મોમાં જા મૂક્યો. મૂર્છા પામી દેહ તજે તે શિથિલ મને નૃપ ચૂક્યો. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. શું કહ્યું, એક રાજા તો બહુ મોટો થયો, મટે નહીં. ઘણા ઘણા ડાક્ટરો ભેગા થઈ એક મતે ઉપાય શોધ્યો કે આપ અમુક દવા કરીએ તો રાજાને મટે, પણ ચર્યા આગરી છે. પછી એને કદી કેરી ખવાશે નહીં, તો ભલે કેરી પણ જીવાય તો સારું ને, એમ કહીને એને રોગ દવા કરી પણ કેરી નહીં ખવાય. રાજા એક થયો બહુ મોદો, મળ્યું રસાયણ ખાધે મટ્યું, કેરી ખદી ખાચો ને નહીં તો તું મરણ તે, એવી આકરી કરી બતાવી. આકરી કરી ચરી રાજા રાજ બધામાં બધા રાજમાં. પછી એને દંડો કોઈ આંબો રાખવાનો નહીં, એને નહીં ખાવાની, તે બધા ના ખાય તો રાજા વાધા ને વજરામ. આંબાના સૌ ઝાડ કપાવે, જાણી નકામો, જણ બધો નકામો, એને નથી ખાવાનું કેરી પણ બધા નહીં. કે કોઈ મોમાનું ઝાડ ના અડધું હોય ત્યારે ખાવાનું થાય માન. ગયો શિકારે જંગલમાં, ત્યાં આંબો સુંદર ભાળી, થોડા માણસો સાથે જંગલ ફરવા નીકળ્યો. બપોરનો સમય, છોડ્યા તારે બેસવું, આંબો સરસ એની છોડી તારે બેઠા. ત્યાં વૈશાખ મહિના દાડા ઉપર કેરી લટકે, એને એમ થયું કે કેરી સરસ છે પણ મને ચરી શેની છે, કેરી નહીં ખાવાની, જોવાની કઈ કેરી છે. જોઈ પછી તોડી, મારે કેરી નહીં ખાવાની કે તોડવાની નિષેધ છે. તોડી સૂંઘી, મારે નહીં ખાવાની છે કે ઉગવાની કેરી છે, માર નહીં ખાવાની છે. પછી કને છરીયેથી તે ઉપરથી ચીર્યા કર્યા બધાને, મારે કેરી નહીં ખાવાની પણ ગોટલાની કઈ છરી, ગોટલો ખાધો, કેરી કરતો ગોટલો વધારે ખાધો. આમાં શું આવો તો નહીં, આ લોક અવરાર કરીને મરી જાય છે. ગોટલો ના છે, મારે કેરી ના છે, અમારે ડુંગળી ખાવાની ના છે, અરે મૂળા ખાવાની ના છે, પણ પોદરો ખાવાની કેમ મોદો છે. આવું કહ્યું મેથી બારી હોદે પણ બારી તો મારી નાખે. મૂળા ખાવાને નાખે ને તો પોદરો ખાવાય કે ભયમાં નહીં થયો કે ઉપર થયો. આવી બધી વકીલાત કરે આજના લોકો.
કદાચ ખવાય હોય પણ તારે એટલું પડી મને શું વાંધો, બધી દુનિયામાં લાખો ચીજો છે, સંશય વાળી વાત શું કા ખાવી? સારું, આ જવાબ ઝેર હશે શું અથવા દહીં બગડી ગયું છે શું તો નહીં ખાવાનું, વેમ આવ્યો તો નહીં ખાવાની, એમ આને કાંક કેરી ખાતો ગોટલો છે ને, ગોટલાની મન કઈ નાખે છે, ગોટલો ખાતો મરી ગયો. ગયો શિકારે જંગલમાં ત્યાં આવો સુંદર બાળી છાયાથી ના ઝેર તળે, જેમ કે ઝેર તળવાનું છે ત્યાં જ બપોરી ગાળી વૃક્ષો પરથી રાત સાથ પડી તે ઝુંગી કર્મો જાલી ખાઈ તને હું કઈ કરીને ચીરીઓ સૌને આલી. રહ્યો બોટલો, આ નથી કેરી, આ કેરી કહેવાય, આ તો બોટલો કહેવાય. મોમાં જો તો મૂક્યો મૂર્છા પામી દે તો દે તો ચિથિર મને ઇન્દ્ર પૂછ્યું કેવું તે આટલામાં શું જરાકમાં શું તે જબરું થઈ જાય. આખી જિંદગી વ્રત પાડ્યું હોય પણ એક દાડો તૂટ્યું ફરી વટલોય વટલોય ફરી પાછું ફરી ગયું છે, એક વખત થઈ વટલોય વટલાય ગયું. માટે કોઈ પણ વ્રતાદી પાળવા તો સંપૂર્ણ પાળવા, નાની ભૂલ પણ ના ચાલે, કેટલા કે જેટલું થયું એટલું થયું એટલું નહીં. ઉપા તો પથખણ લીધો, બપોર ભૂખ લાગી એકાણું કરો, એકાણ તો ફળ ના મળે ઉપા તોડ્યાનું પાપ લાગે. ચોરી કરી લાવ્યો 25,000 ને અને 25,000 નું માંથી 12,000 દોનમાં આપ્યા, તે દોન ના મળે 25,000 ની ચોરી પણ તારા ભાવ કેવા, કેટલાક જેટલું થયું એટલું થયું એટલું નહીં. સાધુ થઈને પાછો ફર્યો કે જેટલા સમય આપણે બે વર્ષો તે સાધુપણું ગણાય, આઈને કયો આવ્યો તું ઘેર પાછો. એટલે નાની એવી ભૂલ આખી જિંદગીને બટ્ટો લગાડે. છેલ્લો સાતમો દાખલો છે, એરંડા ડાળે કરી મંડપ તરણે તરણે ઢોકે ક્ષણે ક્ષણે તરણું ઉમેરે છેલ્લે તરણે ભાંગે પાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. ચકલી માળો કરે એરંડા ઉપર, એરંડો જોવો છે પોલો હોય એનો પોદાની દોડીએ પોલી હોય વજન ના ઝીલી શકે, તે માળો કરવા માંડી ચકલી, તે એક તકલું મૂક્યું તૂટે, બીજું તકલું મૂક્યું તૂટે, ત્રીજું મૂકે એમ કરતા કરતા વજન વધી જાય તો તૂટે કે ન તૂટે, છેલ્લે ત્રણે તૂટે, ચાલસ અને ચાલસ ચાલસ વાપતાળો થઈ રહેશે એને મર્યાદા હોય. પછી એની કેપેસિટી ના રહે તૂટ્યા વગર રહે નહીં, પેલી ભેખોડે માટી લેવા દે પહેલો ઉપર છાપરું અંદર માટી હારી કેટલો ડબાઈ ગયો, રોજ બપોરીએ છાપવામાં આવે છે માટી લેવા વગર ભેખડ ડબાઈ ગઈ, આટલા દાડા રહ્યું છે ને પણ એકદમ તો પડી જશે. જરાકમાંથી ધબરું થાય એટલે છેલ્લે તરણે ઢોંકે ટોંકે, છેલ્લું તરણ થાય એક તરણે ટોળ્યું ના પેલો તન ભેગવા થયું, હજુ ટકે થન હજુ ટકે થન ના ટકે હજુ ચાલે થન ચાલે થન મરી જઈશ. એરંડા ડાળે કરી મંડ તરણે તરણે ઢોંકે ક્ષણિક ક્ષણે ક્ષણે તરણ મેરે છેલ્લે તરણે ભોગે દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. તેમ અતિ અતિ ચારો સેવે નજીવા જીવ પ્રમાણી એનું ભયંકર થઈ
તેમ અતિ અતિ ચારો છે નજીવા જીવ પ્રમાદ પ્રમાદથી આવી ભૂલો કરે. જરા ખાઈ લેવાને ડાક્ટર કેવું દોડવાના, પણ તને દોડવાનું નાની ભૂલ પણ ભયંકર થઈ પડે. અરે બધી દુનિયામાં તો ભૂલોનો પાર નહીં, પણ આત્માર્થે વળ્યા પછી ભૂલો થાય તો કર્યું કર્યું ધક્કો થતો રહે. ઉપર દાદરે ચડ્યો હોય ને પછી ગફરત થાય તો નીચે આવે વચ્ચે ઉભો રહે. આપણે મહાભારત કામમાં થઈ લીધું છે, ત્રણ લોકોનું રાજ મેળવવું છે, ભગવાન થવું છે, આવી જોખમદારનું કામ છે. તો ઊંઘાઈ આપણાથી ઉપર ચડેલો ગફરત કરે તો નીચે પડે, ખાડામાં પડેલો ગબડે તો ક્યાં શું દુખે ને તોનો ત્યાં પડે, ઉપરથી પડે તો એની શેજ ના જડે. એમ તમે તરતા તરતા આટલા સુધી આવ્યા, અનાદિ નિગુણમાંથી નીકળીને આપણે આવ્યા. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને બીજા પશુ પંખીના ભાવો લક્ષરાશિમાંથી છેડાયેલું ઉભા, અને ભૂલ કરશો તો પાછા અમે જતા રહે પણ ટેકડું નહીં પડે. જેને આવી જોખમદારી છે એને અસહજ રહેવું પડે. આપણે અસહજરે ચાલે, ઊંઘે ચાલે, તમારે સાચવવાનું હોય ને ઊંઘી જાવ તો જતું રે કશું ના રે. માથે જવાબનું ભાન જ નથી. મને કેવી જવાબદારી છે કે મને મધુ ભાવ મળ્યો છે મોગો એ ખોવાય, મોં કૂતરો ઊંઘે તો પણ મારે નાખવા મારે જવાબદારી છે. એકના હાથમાં લાકડી હોય, બીજા હાથમાં કાપતું વાછણ હોય, બે લડે તો હું રીતે પહેલો જ બાપું કે કાચના વાછણો વારે. આપણે માથે જબ જોખમદારી છે, આપણે ગફરત રાખીએ તો પેલો ગમે તે લાકડી મળે. આપણે બીજા બધા દારૂ પીએ છે ને, બધા કામ કરે છે ને, બધા એને નરકે દઉં તાર જવું છે. મોટું કામ મહાભારત હાથમાં લીધું છે, પછી આળસ કેમ ચાલે? એટલે આ ભાવમાં આત્માનું કરી લઈએ. બીજી બહુ પ્રમાદમાં સેવા જોઈને ખાઈએ પીએ વધો નહીં, પણ શરીરને સાચવીને પણ આત્માર્થ કરીએ. તેમ અતિ અતિ ચારો સેવે નજીવા જીવ પ્રમાદે નજીવા. નાની ભૂલો ભયંકર થઈ જાય. મહાવ્રતો પણ ભોગે કરી તો દુર્ગતિ પણ તે સાધે, પછી મહાવ્રત ભોગે વ્રત પાડતો હોય. હવે રાતે ખવાય ખાઈ લીધું, પછી ડુંગળીએ ખવાય ખાઈ લીધું, પછી મરણ જોડે બે હાય થઈ ગયું, પછી શું રહ્યું એને? તે વ્રત લીધો કેવું સાચવવાનું ભયંકર છે. કરતે જવાબદારી તારી માથે મોટી, બીજા ગમે ઊંઘે તારે તારે ઊંઘાય. બધા કરે છે નહીં કરવાનું, તારી માથે જવાબદારી છે મોટી. મહાવ્રતો પણ ભાગે તો દુર્ગતિ પદ સાધે, તો દુર્ગતિમાં જાય. સુખ ધામ અનંત સુસંત કહી દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુપદતે જયતે પ્રણમુપદતે વરતે જયતે સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ.